वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા દરેક ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ આઠ ભગવાન શ્રી હરિ ગુરુદેવ રામાનંદ સ્વામી ભૌતિક લીલા સંકેલી ભગવાનના ધામમાં પધાર્યા છે ગુરુદેવની ગેરહાજરીમાં પ્રથમ સભા સહજાનંદ સ્વામી એટલે કે ભગવાન શ્રીહરિએ કરી પોતાનો મહામંત્ર સર્વોપરી મંત્ર અક્ષરધામમાંથી અનેક નિમિત્તો લાવ્યા હતા એમાંનું એક નિમિત્ત એટલે મહામંત્રનું પ્રાગટ્ય એ ફરેણી ગામમાં થાય સર્વોપરી શ્યામ છે મા સુંદર સુખડાનું ધામ વાલું લાગે સ્વામીનારાયણનામ સ્વામિનારાયણ તરીકે ભગવાન શ્રીરી ઓળખાતા થયા ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાતો થયો પ્રથમ સભામાં જ ભગવાન શ્રીહરિએ એવા સર્વોપરી કાર્ય કર્યા મહામંત્રનું પ્રાગટ્ય કર્યું જે સ્વામી નારા નામ લેશે તે બધા પા તકબાળી દેશે છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાય આવો સર્વોપરી મંત્ર મંત્ર જેને કહેવામાં આવે છે એ પ્રગટ કર્યો શીતળદાસજીને દીક્ષા આપી વ્યાપકાનંદજી બનાવ્યા આ દિવ્ય કથાનું આપણે શ્રવણ કર્યું હવે આગળ આ ગ્રંથની કથા શરૂ થાય છે ધર્મ કી ગાદી બેઠે ધર્મ કે બ્રહ્માંડ કે દેવ સબ આઈ પૂજે તત્કાલ દિવ્ય વિમાન બેઠે સબ गगन रहो सब छाए बाजावे वेद भात के बजाए आनंद पाए धर्म की गादी ऊपरे बैठे धर्म के लाल धर्मना पुत्र धर्मनंदन नंदन धर्म प्रिय धर्म प्रतिपालक એવા પરમ ધાર્મિક ધર્મપુત્ર ભગવાન શ્રીહરી ધર્મની ગાદી ઉપર બિરાજમાન થયા ગુરુની ગાદી એટલે ધર્મની ગાદી ગુરુની ગાદી એટલે સત્યની ગાદી ગુરુના જ્ઞાન માટે લડનારા શિષ્યો ઘણા ઓછા હોય છે ગુરુની ગાદી માટે લડીને મરી જનારાની સંખ્યા ઢગલો છે ખરેખર ગુરુ પાસે લેવા જેવું હોય તો શું છે જ્ઞાન લેવા જેવું છે ને ગુરુ પાસે લેવા જેવું એનું જ્ઞાન છે ગુરુની ગુરુતા એના જ્ઞાનથી છે ભગવાન શ્રીહરિ સદ્ગુરુ રામાનંદ સ્વામીના નાનામાં નાના શિષ્ય હોવા છતાં ગુરુના કૃપા પાત્ર બન્યા ભગવાન છે પણ આ લોકની દ્રષ્ટિએ આપણે વિચારી શકીએ ગુરુના કૃપા પાત્ર બન્યા નાના નીલકંઠનો મહાન વિનય એમની સાધુતા એમનું તપ એમનો ત્યાગ એમનો વૈરાગ્ય ગુરુદેવે રાજી થઈને ગાદી ઉપર બિરાજમાન કર્યા ધર્મની આ ગાદી છે બ્રહ્માંડના બધા દેવો તત્કાળ આવ્યા શ્રીહરિની પૂજા કરી બધા દેવો દિવ્ય વિમાનમાં બેસીને આવ્યા તેનાથી આકાશ છવાઈ ગયું વિવિધ પ્રકારના વાજયંત્ર વગડાવીને આનંદ માણવા લાગ્યા દેવતાઓ जो जो हमारी संपति तुम्हारी हे घन जो जो हमारी संपति तुम्हारी हे घन श्याम ए जो जो कहो सो दीजे तवा तुम प्रभु पूरन का હે ઘનશ્યામ દેવો બધા પૂજા કરવા જે જે સામાન લાવ્યા હતા તે બધું શ્રીને સમર્પણ કર્યું ભગવાન ભાવે પ્રાર્થના કરવા લાગ્યા સંપત્તિ તમે ધર્મની ગાદી ઉપર બિરાજમાન થયા છો તમારા દ્વારા હવે ધર્મનું પોષણ થશે તમારા દ્વારા ધર્મનું પાલન કરનારા ભક્તોને સંતો એનું પોષણ થશે ધર્મનું જ્યાં પોષણ થાય ત્યાં તમામ જીવોનું પોષણ થાય ભગત એક બહુ સરસ વાત કરું આ વચ્ચે વચ્ચે વાત એટલા માટે મને તો આ ગ્રંથ એટલો ગમે છે પણ કોઈક વાતને પુષ્ટ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા હમણાંની ઘટના અસંભવ સંભવ થયું વારાણસીને વડોદરાની બે સીટથી એ ઉભા રહ્યા હતા વડાપ્રધાન થતા એમને એક નિર્ણય કરવાનો તો વડોદરાની સીટ એમણે ગીવઅપ કરી વારાણસીની સીટ ચાલુ રાખી અને વારાણસીની સીટ ઉપરથી એમણે વડાપ્રધાન થયા બાદનું પહેલામાં પહેલું કાર્ય કર્યું ગંગા પૂજન ખબર છે ગંગાજીનું જે દિવ્ય પૂજન એમના હાથે થયું ગુરુજીની સાથે અમે બધા સંતો લાવી જોતા હતા પણ એને પ્રવચનમાં જે ગંગા પૂજન કર્યા પછી વાત કરીને કે કોઈ દુનિયાનો દેશ પૈસાથી સમૃદ્ધિથી આગળ નથી વધતો અધ્યાત્મથી આગળ વધે છે એના શબ્દો ભારતમાં જ્યારે અધ્યાત્મ હતું ભારતમાં જ્યારે ધર્મ હતો ઈમાનદારી હતી ઓનેસ્ટી હતી ત્યારે ભારત વિશ્વગુરુ હતો ભારતમાંથી અધ્યાત્મ ઘટ્યું એટલે દેશની મહાનતા ગરીમા પણ ઘટી વિચાર જોયા દાદા સમજાણો ભારતમાં અધ્યાત્મ હતું ત્યારે ભારત દેશ મહાન હતો એ અધ્યાત્મ ઘટ્યું ત્યારે ભારત દેશ પણ નીચે પડ્યો એનું પતન થયું આ ગંગાજીનું પૂજન હું અધ્યાત્મનું પૂજન કરું છું આપણું જીવન ગંગાના જળ જેવું પવિત્ર બને આ મેલી ગંગાને આપણે પવિત્ર કરવાની છે ચોખ્ખી કરવાની છે ભગવાન શ્રીહરી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા શા માટે ધર્મની સ્થાપના માટે એકાંતિક ધર્મની સ્થાપના માટે એકાંતિક સંત એકાંતિક ભક્ત એકાંતિક આચાર્ય એકાંતિક વર્તમાન જે મૃતપ્રાય બન્યા હતા એને જીવતા કરવા માટે આ કથા સાંભળનારા એક ભક્તોને મારી વિનંતી આપણે દુનિયાને સુધારવાની જરૂર નથી આ કથા સાંભળ્યા પછી એક નાનો એવો સંકલ્પ કરો નાનો એવો સંકલ્પ કોઈકની ભાષા તોછડી હોય બેફામ બોલતા હોય ન બોલવાનું બોલતા હોય તુકારે બોલતા હોય ગુરુજીની આપણે પેલી વિડીયો કથા યાદ રાખવાની છે એની એક્ઝામ કરવાની છે પછી આપણે તમે સંસારી છો એટલે તમારી પાસે પાપ કરવાનું લાઇસન્સ નથી સાધુને એની ધર્મ મર્યાદામાં જેમ રહેવાનું છે ને એમ ગ્રહસ્થને પણ એની ધર્મ મર્યાદામાં રહેવું પડશે બોલવા ચાલવાનો વિવેક જો તૂટ્યો ને તો પતિ પત્નીના સંબંધોમાં આગ લાગતા વાર નથી લાગવાની ધર્મ છે તો જ સંબંધ છે ધર્મ છે તો જ સમાજ છે અને ધર્મ છે તો જ સુખ છે સુખનું મૂળ ધર્મ છે અને દુઃખનું મૂળ અધર્મ છે જો સમજી શકીએ તો દેવોએ ભગવાનને પ્રાર્થના કરી તમે ધર્મની ગાદી ઉપર બિરાજમાન થયા છો તમારા દ્વારા ધર્મનું પોષણ થશે ધર્મને પાળનારા ધાર્મિક લોકો એનું આપ પોષણ કરશો ધર્મ વધશે એટલે સુખ વધશે સુખ વધશે એટલે શાંતિ વધશે સમાજના આ બાળ વૃદ્ધ તમામ નાગરિકો આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉપર ત્રણે ત્રણ લોકમાં આનંદ આનંદ અને આનંદ પામશે હે પ્રભુ આ બધો તમને જાય છે કારણ કે આના મૂળમાં તમે છો હે પ્રભુ અમારી વિનંતી છે અમારી પાસે જે કંઈ સંપત્તિ છે અમે લઈને આવ્યા છીએ આપના ચરણોમાં ધરી છે આપને અર્પણ કરીએ છીએ આપ તો પૂર્ણકામ છો પરંતુ અમારી વિનંતી સાંભળો તુમ हम सरीखे खे अनंत तव अरे जानत तुम विवेक तुम्हारी आगे हम बालवत कृपा कर कृपाल हमारो हित तुम जान के ये तुम हो जी जन प्रतिपाल दिन बंधु અસરન સરણ તુમ સરીખે તુમયે એ હમ સરીખે હે અનંત તવ દેવો કહેવા લાગ્યા પ્રભુ તમારા જેવા તો તમે એક છો પણ અમારા જેવા તમારી પાસે અનંત છે અનંત 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 દેવો તમારા ચરણોમાં અનંત પ્રકારની ભેટો મૂકતા હશે પ્રભુ અમે તો બીજું શું કહીએ બધાનો વિવેક આપ જાણો છો અમે તો આપની આગળ બાળક સમાન છીએ હે કૃપાળુ અમારું જેમાં હિત હોય તે વિચારીને આપ અમારા ઉપર કૃપા કરતા રહેજો આપ આપ તો તો ભક્ત પ્રતિ પાલક છો દિનબંધુ અને શરણ છો તે બધા દેવો જેની જેટલીને જે કહેવાતી હતી તે બધી સમૃદ્ધિ લાવ્યા હતા શ્રીહરિએ તેના ઉપર નજર કરી અને જોયું પણ પોતાની સમૃદ્ધિ બરાબર કશું જણાયું નહીં आप आपके देव समृद्धि लाए जो जो जिन को जितनी आप आपके देव समृद्धि लाए जो जो जिन को जितनी कहा हरि को सो नजर कर देखे हरि को सो નજર કર દેખે નિજ બરોબર કોવું લેખે નિજ બરોબર કોવું લેખે ભગવાને દેવોની આપેલી તમામ ભેટ સામગ્રી સોગાદ એને જોઈ અને પ્રભુએ મનમાં વિચાર કર્યો કે આ જેટલી છે એના કરતાં તો કંઈક અનંત ઘણી અમારી પાસે છે જ પતંગિયું વળી સૂર્યને શું મદદ કરી શકે પછી દેવોને પોતાના દાસ જાણીને શ્રીહરિએ કંઈક તેમાંથી લીધું શા માટે દેવોને રાજી કરવા માટે એનો ભાવ પૂરો કરવા માટે ભગવાન કોઈના ભોગને ચાહતા નથી પણ ભગવાન નિર્મળ પ્રેમને ચાહે છે આપણા હૃદયના શુદ્ધ ભાવને ભગવાન ઈચ્છે છે એવાલો મારો પ્રેમ ને વસ થયા રાજી એ પ્રેમ ને ઈચ્છે છે પદાર્થ ને નહીં ભક્તોના નિર્મળ ભાવને ચાહે છે ભક્તોના આપેલા ભોગને નથી ચાહતા મેં ગઈકાલે પણ વાત કરી હતી ગુરુજીના જીવનમાં આપણને આર પાર દેખાય એમની તમામ પ્રવૃત્તિમાં આપણને દેખાય એ નિર્મળ પ્રેમને ઈચ્છે છે સંત પાસે આપણે આવીએ ગુરુજી પાસે આપણે જઈએ મંદિરમાં આપણે મહારાજ પાસે જઈએ ત્યારે આપણે આપણા હૃદયનો પ્રેમ કેટલો છે પણ થોડું વિચારીએ ભગવાન દયા કરીને કંઈક લીધું ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ પ્રેમથી સેવા સ્વીકારે છે વાહ ભાઈ વાહ કેવી સરસ વાત આવી દેવો ઉપર કૃપા કરી ભગવાને આટલું અંગીકાર કર્યો શ્રીહરિના શિષ્યોમાં સાધુ અને બ્રહ્મચારી ઘણા મહાન ત્યાગી કહેવાતા તેમજ સદા પાસે રહેનારા ચરણ સેવામાં પ્રેમ રાખનારા શસ્ત્રધારી પાર્ષદો પણ ત્યાગી કહેવાતા ચારેય વર્ણના ગ્રહસ્થાશ્રમી બધા શિષ્યો હતા મહારાજના આશ્રિતોમાં તેમાં ખુમાણ ખાચર અને વાળા કાઠી દરબાર રાજાઓ હતા તેમજ ધાધલ ચાંદુ મકવાણા જેબલિયા માંજરિયા માલા જોગિયા ચાવડા મેત્રા ગોવાળિયા અને પટગીર વગેરે પણ કાઠી દરબારો હતા આ બધી કાઠી દરબારોની જ્ઞાતિ છે જુદા જુદા પ્રકારના કાઠી દરબારો આમ કાઠી દરબારો જેમણે કાઠિયાવાડ વસાવ્યું એટલા માટે એ વસાવનારા દરબારો કાઠી તરીકે ઓળખાતા થયા એમાં પણ ઘણા બધા પ્રકાર છે ખાચર છે ખુમાણ છે વાળા છે સૂર્યવંશી રાજાઓનો ઇતિહાસ બહુ જૂનો છે બહુ જૂનો જેમ પાટીદારોનું મોટું યુદ્ધ ચાલે છે પાટીદારોની ઐતિહાસિક કથા ઘણી ઘણી જૂની અને જાણવા જેવી છે પરંતુ પૃથ્વી ઉપર જૂનામાં જૂનો ઇતિહાસ જો કોઈનો હોય તો સૂર્યવંશી રાજાઓનો પુરાણના સમયથી એ ઇતિહાસ સચવાયેલો છે મહારાજના સમયના એભલ ખાચર વગેરે દરબારો એના કેટલા પરંપરા આગળના પૂર્વજો ક્યાં હતા ક્યાં ક્યાં માઇગ્રેટ થયા કેવી રીતે એ ભારતમાં આવ્યા કેવી રીતે ભારતથી બહાર ગયા પાછા કેવી રીતે ભારતમાં આવ્યા આખો ઇતિહાસ હજી અકબંધ સચવાયેલો પડ્યો છે કારણ કે રજવાડાઓમાં હતા ને રાજાઓ હતા પહેલેથી પરંપરાથી ક્યારેક આપણે એને સાંભળીશું પણ આ બધી દરબારોની જ્ઞાતિ છે તે જ રીતે મૂળુભાઈ વગેરે જાડેજા વાઘજીભાઈ વગેરે વાઘેલા ઝાલા ચુડાસમા અને રાણા વગેરે રજપૂત ક્ષત્રિય રાજાઓ પણ સારા હરિભક્ત હતા પૂર્વ દેશના દરબાર ઝીણાભાઈ સત્સંગના ઘણા બળવાળા પૂર્વજન્મના હરિભક્ત હતા અને તેમના ભાઈ ગગાભાઈ પણ તેવા જ હરિભક્ત હતા ઘણા લોકો રજપૂત અને કાઠીને એક કરી નાખે પણ ખરેખર એવું નથી રજપૂતો અલગ છે અને કાઠીઓ પણ અલગ છે રજપૂત જે દરબારો હોય છે એનો ઇતિહાસ પણ જૂનો છે અને કાઠી દરબારો જે છે મૂળ કાઠિયાવાડ વસાવનારા જે દરબારો હતા ક્ષત્રિય રાજાઓ હતા એમાંથી આખી પરંપરાએ નીકળી પછી એના જે દીકરાઓ હતા એમાંથી કોઈ ખાચર થયા એમાંથી કોઈ ખુમાણ થયા એમાંથી કોઈ પાછી વાળા થયા ગોહિલ રાઠોડ પરમાર ઝાંગડા રાવળ પાંડરા અને મહારાજા ગાયકવાડ વગેરે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ સત્સંગી થયા સૂર્યવંશી અને ચંદ્રવંશી આપણે ત્યાં બે આખી પરંપરા છે ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રવંશી હતા ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને સૂર્યવંશમાં ભગવાન શ્રી રામ પ્રગટ થયા આ બંને કુળ અતિ પવિત્ર એ પરંપરા હજી સુધી ચાલી આવે છે એ પરંપરા આગળ વધે છે આ બધા ક્ષત્રિય રાજાઓ શ્રીહરિની સવારી નીકળે ત્યારે તેમાં વારાફરતી હાજર રહેતા જ્યાં શ્રીહરિ પધારે ત્યાં તેમને ચારે બાજુ ઘેરીને તેઓ ચાલતા પાટણના ચોપદાર અનન્ય અને મહાન હરિભક્ત હતા તેઓ રાજાધિરાજ અને પુરુષોત્તમ વગેરે શબ્દોથી સંબોધીને જય જયકારનો કારનો ઉચ્ચાર કરતા તેમનું નામ ભગવાનસિંહજી હતું બીજા એક તેમના કાકા પણ હતા તેઓ બંને ગામે ગામ કાયમ શ્રીહરીની સાથે જ રહેતા તમે જાણો છો ભગવાન શ્રીહરિયા પૃથ્વી ઉપર પધાર્યા એ ધર્મની ગાદી ઉપર બેઠા હતા કોઈ રજવાડું નહોતું કોઈ ગ્રાસ નહોતો કોઈ મોટો મહેલ કોઈ મોટી સમૃદ્ધિ એવું નહોતું પણ ભગવાન શ્રીહરિનો પ્રભાવ એવો હતો ભગવાન શ્રીહરિનું ઐશ્વર્ય એવું હતું કે મોટા મોટા રાજા મહારાજાઓ પણ ભગવાન શ્રીહરિની સેવામાં દાસના દાસ થઈને સાથે રહેતા જેમ મોટા રાજા હોય એની સાથે છડીદાર હોય એની સાથે ચોપદાર હોય છડી પુકારનાર હોય રાજાધિ રાજ ઘણી ખંમાં ઘણી ખમ્મા ઘણી ચોપદાર હોય શરણાઈઓ ફૂંકાતી હોય ઢોલ ધબુકતા હોય મંગલ વાજાઓ વાગતા હોય રાજાનું સામે તો આ રીતે થાય ને ભગવાન શ્રીહરી જ્યારથી ગાદી ઉપર બેઠા ત્યારથી ભગવાન શ્રીહરીનું ઐશ્વર્ય એવું વધવા લાગ્યું સૂર્ય આકાશમાં ઉગે ત્યારે કહેવું ન પડે આમંત્રણ ન મોકલવું પડે તમામ જીવ પ્રાણી માત્રને ખબર પડી જાય કે સૂર્ય આકાશમાં આવી ગયો આવું મહારાજનું ઐશ્વર્ય હતું એટલે તો શ્રીજી મહારાજની પાછળ મહારાજ શબ્દ લગ લાગવા લાગ્યો પોતે સાધુ હતા પણ તેમ છતાં રાજા મહારાજાઓ જેની આગળ ફિક્કા પડી જાય એવો પ્રભાવ ભગવાન શ્રીહરિનો એમની હાજરીમાં હતો રાજા મહારાજાને બોઢું ગોઠવવું પડે પગાર આપીને રાખવા પડે માણસોને સાચવીને રાખવા પડે ધાક ધમકીથી રાખવા પડે ભગવાન શ્રીહરિ સાથે આ બધું સહજ ગોઠવાતું જતું હતું સહજ ભક્તોના પ્રેમથી સંતોના સમર્પણથી હરિભક્તોના હૈયાના હાર થઈને હરિભક્તોના હૃદયના સમ્રાટ થઈને હરિભક્તોના મનના મયુર બનીને એ ભગવાન શ્રીહરી કાયમને માટે મહાલતા સત્સંગમાં સહુ પહેલા કાર્યાણીના ખટવાંગ રાજાએ નવીન સાજથી શણગારેલા સુંદર અશ્વ ઉપર શ્રીહરીને બેસાડ્યા ભગવાન શ્રીહરીનો જે ઘોષ થયો સમગ્ર વિશ્વ શ્રીહરીને આધીન છે એમ જાણીને તેમના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કર્યું તે સિવાય તે અશ્વના જેવા જ જાતવાન અને અલગ અલગ રંગવાળા અશ્વ ઉપર સવાર થયેલા હરિભક્તો પણ સાથે ચાલતા હતા અલૈયા ખાચર અને સુરા ખાચર વગેરે દરબારો અનન્ય સખા ભાવવાળા હરિભક્ત હતા તેઓ ખાતા પીતા મનોવિનોદ કરતા રમતા જાત જાતના તર્ક કરતા અનેક ક્રિયાઓમાં શ્રીહરની સાથે જ રહેતા તે બધા શ્રીહરિની સવારીમાં અદભુત રીતે શોભતા સુરા ભક્ત તો તમે જાણો જ છો દાદા સભા ગમગીન હોય ચારે બાજુ શાંતિ નિરવ શાંતિ છવાયેલી હોય અને સુરાખા ચરાવેને જેમ સરોવરનું પાણી હોય એક કાકરી નાખો એના વમળ કિનારા સુધી ફેલાય સુરાખા ચરાવે એકાદ મમરો એવો મૂકેને ધીરે રહીને આખી સભા ખડખડાટ હસી પડે હા અને જીવનમાં હાસ્ય બહુ જરૂરી છે અતિ જરૂરી છે હિલિંગ હાર્ટ નામનું અમેરિકાનું ફેમસમાં ફેમક પુસ્તક સાંભળતા હોય એ લખી શકે છે નોર્મન કઝિન્સનું અમેરિકાનું લખેલું આ પુસ્તક અમેરિકાનો એક જર્નાલિસ્ટ અમેરિકાનો એક વ્યક્તિ હૃદયની એવી બીમારીથી જીવવાની કોઈ આશા ન હતી બધું કામ છોડીને બસ જેટલા દિવસ જેટલા આનંદથી જીવવાઓ નક્કી કરી અતિ પ્રસન્ન મને જીવવાનું શરૂ કરે અને પોતાના જ અનુભવ પોતાના હૃદયની સર્જરી વિના કેવી રીતે એણે હૃદયને સારી રીતે ચાલુ રાખ્યું વર્ષો સુધી જીવો અને હિલિંગ હાર્ટ નામનું એને પુસ્તક લખ્યું પણ હું કેવા માંગુ છું આનંદથી જીવો બસ આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે ઉદાસ થઈને શા માટે જીવવું ઉત્તર ભારતના એક સંત એટલું સરસ કહેતા હરિકો દાસ હરિકો દાસ નહીં કભી ઉદાસ હરિકો દાસ નહીં કભી ઉદાસ આપણે ભગવાનના છીએ ઉદાસ થવાનું કોઈ કારણ જ નથી અને જો ઉદાસ છીએ તો આપણને આપણા ધણીનો વિશ્વાસ નથી આપણી માથે કોણ છે એ ભગવાનનો હજી આપણને નિશ્ચય નથી અરે કેવી વાત છે પેલો આલસી ઘાંચી મુસલમાન હતો મુસલમાન પણ એને શ્રીજી મહારાજ મળ્યા આમ તો રામાનંદ સ્વામી નો શિષ્ય રામાનંદ સ્વામી વારે વારે વાત કરે અમે ડૂગડૂગીના વગાડનારા ખેલ ભજવનારા પાછળ આવે છે બધા બેઠા કે સ્વામી ના ના તમે જ ભગવાન છો નહીં નહીં હું તો એનો દાસનો દાસ છું ભગવાન તો આવે છે એક દિવસ આલસી ઘાંચી એ પ્રશ્ન પૂછ્યો સ્વામી ભગવાન આવે છે એટલે આવશે તમને મળશે ઓળખાશે અરે સ્વામી અમે સામાન્ય માણસો કેવી રીતે ભગવાનને ઓળખી શકીએ કંઈક કંઈક અમને ભગવાનને ઓળખવાનું સાધન બતાવો ત્યારે રામાનંદ સ્વામીએ એકાંતમાં બેસી એ એકાંતમાં પોતાનો પ્રિય શિષ્ય મુસ્લિમ જ્ઞાતિના છે પણ જેનું હૃદય અતિ નિર્મળ છે એને ચાર કડીનો એક નાનો શ્લોક અથવા નાનું કીર્તન ગણો સ્વામી યાદ કરાવું બોલા કડી બોલા કડી બોલા કડી બોલા કડી આપણા સંતો કડી યાદ કરાવે ને વારંવાર સભામાં કરાવે છે ને નિષ્કામ સ્વામીએ સરસ કડી કરાવી છે ને ગુણ આવ્યા હોય આપણામાં રામાનંદ સ્વામીએ આ કીર્તન એટલે કે કડી ચાર લીટીની યાદ કરાવી એનો અર્થ સ્વામી એક એક કડીનો કયો સ્વામી કે જ્યારે તને એવું લાગે કે ભગવાન જેવા કોઈક આવ્યા છે ત્યારે તું આ કીર્તનની કડી ગાજે એના અર્થ પૂછજે મેં જેવી રીતે કહ્યા એવી જ રીતે જો અર્થ કરે તો માની લેજે કે ભગવાન આવી ગયા રામાનંદ સ્વામી ધામમાં ગયા ભગવાન શેરી વિચરણ કરતા કરતા માણાવદર ગામમાં પહોંચે અરે મયારામ ભટ્ટ વગેરે સ્વીકારી લીધું તો ભગવાન છે પણ મુસ્લિમ જ્ઞાતિનો આ ગુરુ ભક્ત રામાનંદ સ્વામીના ચાર જેના માથા ઉપર ના ના એમ કેમ ભગવાન હું કેવી રીતે માનું મહારાજના દર્શન કરવા આવે ઐશ્વર્ય જોઈને મહારાજે સમાધિ પ્રકરણ કરાવું આ જોઈને આખા ગામમાં લોકો વાહ વાહ કરવા લાગ્યા આ કે નહીં નહીં ભગવાન તો તો માનું મારા પ્રશ્નોનો જવાબ આપે એણે કડી બોલી એક કડી એણે બોલી અને કહ્યું આનો અર્થ કરો તમે ભગવાન શ્રી અર્થ કર્યો પૂછ્યું બરાબર અર્થ થયો ને ત્યારે હસતા હસતા આલચી ઘાંચી એમ બોલે સ્વામી બરાબર તો છે પણ હજી પચીસ ટકા તમે ભગવાન ક્યા હજી સો ટકા ભગવાન નહીં પા ભાગના ભગવાન છો બીજી કડી હવે અડધા ભગવાન ત્રીજી કડી હવે પોણા ભગવાન ચોથી લાઈન બોલે અને મહારાજ એનો અર્થ જેવો રામાનંદ સ્વામીએ કહ્યો તો એવો ને એવો અંતર્યામીપણે કહી દીધો ત્યારે મહારાજના ચરણમાં પડી પછી તો કેવા ભક્ત થયા મહારાજના એ પછી કેવા માગું છું પણ આલસી ઘાંચી શ્રીજી મહારાજ મળ્યા અરેવા મોટા છો મહારાજ જીવન જાણું છું મળ્યા છો આજ જીવન જાણું એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું એવો બીજો કોણ દયાળ જીવન જાણું છું એ મારા સાચા છો સને જીવન જાણું છું જોઈ જોઈ જોયું તે હે જીવન જાણું છું એ જોઈ જોયે જોયો તે હે જીવન જાણું છું મારા સાચા છો સનેહી મારા હૃદયના સમ્રાટ છો મારા હૈડાના હાર છો મારા હૃદયેશ્વર છો મારા હૈડાના હરખ છો નિષ્કુળાંત સ્વામી કેવા શબ્દો વાપર્યા આલસી ઘાચી ગરીબ માણસ પણ એવો આનંદમાં ફરે એવો આનંદમાં ફરે એવો આનંદમાં ફરે લોકો એને પૂછતા શું પૂછતા અરે આલસી તું આટલો બધો આનંદમાં કેમ ફરે છે શું તને કરોડ રૂપિયાનું રતન મળ્યું છે શું પૂછતા તમે બહુ આમ આ સમાજનું કેવું છે તમે દુખી ઘોદો મારે તમે જો ઉદાસ હો ને તો ગોદો મારે અને તમે બહુ હસો તો પણ ગોદો મારે શંકર ને પોઠિયાને લઈને નીકળ્યા બંને ઉપર બેઠા તોય સમાજે ટીકા કરી બંને ઉપર ના બેઠા તોય ટીકા કરી પાર્વતીજીને ઉપર બેસાડ્યા બોલો તોય ટીકા કરી પછી શંકર ભગવાન ઉપર બેઠા પાર્વતીજી નીચે બેઠ ચાલ્યા તોય ટીકા કરી પછી મહાદેવજીએ નક્કી કર્યું અને દેવી પાર્વતીને કહ્યું કે જો દેવી હવે સમાજનું સાંભળવાનું બંધ કરી દો સમાજને કેવું લાગે છે જોવાનું બંધ કરી દો આપણે કેમ જીવવું છે આ નક્કી કરી નાખો બસ જગતનો સ્વભાવ છે ટીકા કરવી ગધેડાનો સ્વભાવ કયો છે કયો સ્વભાવ છે ગધેડાનો તમે હાથમાં દોણી લઈ ભોઘરું લઈને જાઓ કે આ ધોળું પ્રાણી છે દૂધ આપશે છોકરાઓને દૂધ પીવું છે મળી રહેશે ધોળું પ્રાણી જાણીને તમે ભાંગી નાખે તો કરવું જોઈએ આ જગતમાં આવીને કોઈ આખો લાડવો લઈ જાય એવું એક પણ છે નહીં શું સિકંદરો શું કુબેરો ગર્વ સહુનો ખૂટશે શું સિકંદરો શું કુબેરો ગર્વ સહુનો ખૂટશે અને હો ગમે તેવો ખજાનો તે પણ એક દિવસ તો ખૂટશે અરે આજે તો તૂટી છે પ્યાલી આજે તો તૂટી છે પ્યાલી અને કાલે કુંજો પણ ફૂટશે કાળની કરડી નજરથી કોઈ પણ બચવાનું નથી જગતનો સ્વભાવ છે આ ટીકા કરવી જગતનો સ્વભાવ છે ગોદાહળી કરવી દુઃખી હોય તેના દુઃખમાં ઉમેરો કરશે સુખી હોય તેને કેમ પાછો પાડવો આ જ જગતે કર્યું છે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે ભગવાન આવે એને પણ છોડ્યા નથી માં સીતાને છોડી નથી સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે કલમ ધ્રુજે છે કથા લખતા આ પાપ પોથી મહાત્મા સંત ગાંધીને અમે પોતે મરાવ્યા છે એટલા માટે આ કથા સાંભળીએ છીએ ને આમાંથી એક નક્કી કરી નાખો હરિકો દાસ બોલો નહીં ઉદાસ વાત તો સાચી છે ને આપણને ભગવાન મળ્યા આવા મહારાજ મળ્યા હવે તો આનંદમાં રહીએ આ પ્રભુના પ્રેમમાં રહીએ આવા મહારાજ મળ્યાનો કેફ આપણને આઠો પહોર આલસી ઘાંચીને લોકો પૂછતા એ તને શું કરોડ રૂપિયાનું રતન મળ્યું છે કેમ આટલો બધો ફાટેલો ફરે છે ત્યારે આલસી ઘાંચી એમ કેતો કરોડ નહીં કરોડ તો કઈ નહીં જેની આગળ એવું મને પારસમણી નહીં ચિંતામણી કરતા પણ વિશેષ મોટું રતન મળ્યું છે આવું કહેતા પેલો ગોવિંદ ગાધકડા ગામના ગોવિંદભાઈ દરજી હતા સામાન્યમાં સામાન્ય ગામનો માણસ એટલો કેફમાં ફરે એટલો કેફમાં ફરે એનો કેફ જોઈને એનો આનંદ જોઈને લોકો બળી મળે આ સમાજમાં આવું છે તમે બહુ સુખી થાવ લોકોને ના ગમે ગોવિંદ મેરાય દરજી એટલા કેફમાં ફરે લોકોને ગમે નહીં લોકો ટીકા ટિપ્પણી કરે ગોવિંદને કે તને શું એટલો બધો આનંદ છે ગોવિંદ કહે આનંદ કોટી બ્રહ્માંડ ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કરુણા વરુણા લય એવા પુરુષોત્તમ નારાયણ મને મળ્યા એનો આનંદ છે આમ જ્યાં વાત કરે ને ત્યાં આપેલા બધા એ એ ગોવિંદ એ બધું રેવા દે એ ભગવાન મળ્યા પણ હું કે હું મેળવ્યું તને તને શું મળ્યું એ કે ત્યારે કે તમને નહીં સમજાય પણ સાંભળો મારા હાથનું કપડું કોઈ સિવેલું પહેરશે ને એને પણ ભગવાન મળશે એનું પણ કલ્યાણ થશે આ લોકને પરલોક સુધરશે કેવો ગામની પેલી ડોસી એનો પતિ રોજ લોયા ગામના હેતબા લોયા ગામના હેતબા એમનો પતિ સંઘા પટેલ લોહા ગામમાં બધી દરબારોની જ વસ્તી દરબારો હતા સોની હતા અને પટેલ હતા પટેલનું એક જ ઘર આ સંઘા પટેલ પણ એવો માથા ભરે ચોટલો પકડીને હેતબાને મારે પણ આ હેતબાને શાંતાબા દ્વારા એવો સત્સંગ થયેલો પણ એટલા આનંદમાં જીવે રે સગપણ પણ સાચું બીજું સર્વે ક્ષણ ભંગર કાચું ચોટલો જાલીને મારે પણ હેતબા તો એવા હેતાળ એટલા આનંદમાં જીવે એટલા બધા આનંદમાં જીવે આ લોકોનું દુઃખ એના માટે દુઃખ રહેતું જ નથી કારણ કે મહા સુખ મળી અમેરિકામાં સોળ કલાક નોકરી કરવી કોઈને અઘરી નથી પડતી કેમ અમેરિકામાં એવા માણસોને ઓળખું છું દસ દસ વર્ષથી એક પણ રજા ન પાડી હોય એને અઘરું નથી લાગતું કેમ ડોલર મળે છે ડોલરના સુખની આગળ દસ પંદર મહેનત છે નોકરી નથી લાગતી અમેરિકામાં દીકરાનું મોઢું હોય વર્ષથી મળ્યા ન હોય આટલું મોટું પરિવારથી દૂર રહેવાનું દુઃખ પણ ડોલરના મહાસુખની આગળ આગળ દાદા ફીકું લાગે એવા તો કેટલા પરિવારોને જોયા છે મેં એક ડોલર ના ની આગળ આ દુનિયાના કહેવાતા દુઃખો જો ગૌણ બની જતા હોય તો આ નારાયણ નું સુખ જો આપણને મળે તો આપણે કંગાળ એટલા માટે છીએ આપણે દુઃખી એટલા માટે છીએ આપણે દરિદ્રતા એટલા માટે અનુભવીએ છીએ કે આપણને મહારાજની મૂર્તિનો આનંદ અને કેફ અનુભવમાં નથી આવ્યો ચાંદલો કર્યો છે આપણે કંઠી પહેરી છે પણ હૃદયમાં ચાંદલો કરવાની જરૂર છે કંઠી પહેરવાની જરૂર છે ભગવાનના નિશ્ચયની ખુમારી રાખવાની જરૂર છે એનાથી આપણે વંચિત છીએ અરે કંગાલ તે પણ રે એ બાઈ મારો કાપિયો રે સહજાનંદ સિંધુ રે આજ મારે નિષ્કુળાંદ સ્વામી હું કેવા એ માગું છું ભગવાન શ્રીહરીની સભામાં જેમ રાજા વિક્રમાદિત્યની સભામાં નવ રત્ન હતા કોઈ સારા લેખક હતા કોઈ સારા કવિ હતા તો કોઈ સારા હાસ્ય વિદૂષક જેને કહેવામાં આવતા રાજાઓ એવા રંગલાને રાખતા રાજાની સભામાં એક રત્ન તરીકે હતું આ એવા વિદૂષકને રાખવામાં આવતા અરે અબ્રાહિમ લિંકનની કથા છે તમે અમેરિકાના ઇતિહાસમાં અબ્રાહીમ લિંકનને વાંચજો વાંચવા જેવા છે દુનિયાના કોઈ પણ સારા ઇતિહાસને વાંચવો જોઈએ એમાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી જાણવા જેવી અઢળક વસ્તુ એમાં છુપાયેલી હોય છે કોઈ પણ સારું કામ સારા વિચાર વિના સારી વ્યક્તિ વિના સંભવ જ નથી કોઈ પણ સારું કામ અબ્રાહિમ લિંકન એમ કહે એને એક માણસને છૂટ આપેલી હું મિટિંગમાં હો ગમે ત્યાં હો

આમાંથી શીખીએ કે આનંદ થી જીવીએ બસ આ માણસને તો ગમે એટલું મળે તો પડવાનું જ છે ઓછું જ પડવાનું છે મેં કહ્યું હતું ને તમે ભૂલી બહુ જાઓ દાદા કેવી સરસ સરસ વાતો આધુનિક લેખકોની છે કેટલી સરસ વાત સાકર ગળી છે એ બધાને ખબર છે કારેલું કડવું છે એ સ્વાદની બધાને ખબર છે પણ પૈસાનો સ્વાદ ખબર છે પૈસા ચાખ્યા છે દાદા તમે નથી ચાખ્યા ને પૈસાનો સ્વાદ એવો છે ચાખ્યા પછી ઓછા જ પડે આ એનો સ્વાદ છે ન ચાખે ત્યારે હજી વાંધો નથી પણ ચાખ્યા પછી તો એને કેવું લાગે પેલા એમ હોય હજાર મળી જાય ને ખાલી હજાર મળી જાય ને મારા બધા કામ થઈ જાય બધું જ મારું ઉકલી જાય પણ જો ભગવાન કરીને હજાર મળી ગયા ને જો ચા સ્વાદ ચાખી લીધો ને તો પછી તરત ઈચ્છા જાગે શું થાય હા દસ હજાર મળી ગયા હોત ને તો કામ થઈ જાય આ એક કામ અધૂરું રહી ગયું સ્ત્રીની આસક્તિ કરતા ધનની આસક્તિ ખરાબ છે ધનની આસક્તિ કરતા વિચારની આસક્તિ પોતાની માન્યતાઓની આસક્તિ હજાર ગણી ખરાબ છે આસક્તિમાંથી આપણે બચીએ ભગવાન શરીરની આ કેટલી સરસ કથા આપણે સાંભળીએ છીએ જેટલું ઠાકોરજીએ આપ્યું હોય જે આપ્યું હોય આપણું ઝૂપડું હોય તો સુદાવાનું ઝૂંપડું બનાવી દો તમને આનંદ આનંદને આનંદ રહેશે તમારો મહેલ હોય તો દ્વારિકાનો મહેલ બનાવી દો એમાં ભગવાનને રહેવાનું મન થશે ભગવાને તમને જ્યાં રાખ્યા છે જેવી રીતે રાખ્યા છે જેટલામાં રાખ્યા છે પણ સાથે જો ભગવાનને રાખશો ને તો તમારું ઝૂંપડું પણ તમને આનંદથી ભરી દેશે અને બાકી સોનાનો મહેલ હશે પણ ભગવાનને ભૂલી જશો ને ભગવાન શ્રી હરી એમનું ઐશ્વર્ય કેવું હતું એનું આ સરસ વર્ણન છે આખા શરીર ઉપર નવા અને ઉજળા વસ્ત્ર પહેરીને શ્રેષ્ઠ સૂર્યકાંત મણીની જેમ શહેરી શોભતા હતા કમરે ભેટ બાંધી હતી કવચ અને ટોપ પણ પહેરતા ચમકતો ભાલો હાથમાં રાખતા તેઓ ચાલતા ત્યારે ધરા ધણધણી ઉઠતી આસુરી લોકો તેને દેખીને બળી મરતા જેમ કોઈ મોટી નોબત વાગતી હોય તેવું જોઈને ગામે ગામના નરનારી ભક્તો હરખાતા હતા વિવિધ પ્રકારનો પૂજાપો લઈને દોડીને ગામ બહાર આવતા જય નારાયણ એવું બોલીને સદભાવનાથી શ્રીહરીના ચરણોમાં પ્રણામ કરતા જે ગામમાંથી મહારાજ નીકળતા જે ગામની ભાગોળમાંથી મહારાજ નીકળતા એ ગામના લોકો પણ ધન્ય બની જતા એ પૃથ્વી પણ ભાગ્યશાળી કે જ્યાં પ્રભુના પગલા પડ્યા સહુ પહેલા શ્રીહરી ધોરાજી ગામ પધાર્યા તે જાણીને સૌહરી ભક્તો ખુશી થયા ભક્ત સમુદાયે મળીને શ્રીહરીનું સામયુ કર્યું વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડ્યા શ્રીહરીની એટલી બધી સુંદર શોભા હતી જે જુએ તેમાં મુગ્ધ થઈ જતા તે મહાન શોભાનું મુક્તિ વર્ણન થઈ શકતું નહીં અને દેખ્યા પછી બીજી કોઈ શોભા નજરમાં ગમે જ નહીં એવી શોભા હતી આહા એકવાર આ મહારસ ચાખ્યા પછી બીજા બધા રસ ફીકા લાગે એકવાર આપણા પિયુડા ઘનશ્યામ મહારાજની આંખો આ મહારાજની મનોહર મુર્ત આ મહારાજના દિવ્ય દર્શન કર્યા પછી બીજા બધા રસ કેવા લાગે કઈ જોવાની ઈચ્છા ન થાય ગુણાતાનંદ સ્વામી એટલા માટે તો કહે જોવા જેવા બે જ છે મહારાજ અને મહારાજના વાલા મુક્તો હમણાં ગુરુજી લંડન ગયા લંડનમાં એક હરિભક્ત મળ્યા કથા સાંભળનારા ભક્તોને મારી વિનંતી પિયુડા ઘનશ્યામ મહારાજના ડેઈલી દર્શન આપણે વોટ્સઅપ દ્વારા બધાને મોકલીએ છીએ આ સત્ય ઘટના લંડનમાં એક હરિભક્ત ગુરુજીને મળવા આવ્યા ભાવ વિભોર થઈ ગયા આંખો એની ભીની થઈ ગઈ એક લાખ રૂપિયા પોતે જોડેલા આવ્યા હતા ગુરુજીને વિનંતી કરી કે મારે એક સેવા કરવી છે શેની આ અમેરિકાના મહારાજના રોજ મને વોટ્સઅપ દ્વારા દર્શન મળે છે એવા દર્શન છે એવા દર્શન છે ભૂલાતા જ નથી અમે આંખ બંધ કરીએ તો પણ એ મહારાજ અમારા હૃદયમાં સ્ફૂર્યા કરે છે અમે તો એ મહારાજ સુધી ત્યાં સુધી પહોંચી શકીએ એમ નથી પણ ગુરુજી એ મહારાજને આ રૂપિયાની સેવામાંથી એકાદ ઘરેણું બનાવી પહેરાવજો વિચારો તમે કેટલો બધો એનો ભાવ હતો ગુરુજી એમ કહે હું તો અવાક થઈ ગયો મને કહે સુવ્રત આ મહારાજના દર્શન જ્યાં સુધી જેટલા ભક્તો સુધી પહોંચે ને પહોંચાડો કોઈ દર્શન કરશે ઘણા ઇન્ડિયામાં સંતો એવા છે જેને ખબર નથી કે આ અમેરિકાના ભગવાન છે પણ જે સંતો એ પોતાના મોબાઈલના વોલપેપર પર આ મહારાજની મૂર્તિ રાખી દર્શન કરે છે એને એમ થાય છે કે આ મહારાજ કેવા મહારાજ છે કામણગારા છે ચિત્ત ચોર છે મનને હરનારા છે મહારાજની મૂર્તિ એવી કામણગારી એવી ચમત્કારી એવી અદ્ભુત મૂર્તિ છે ગુરુજી એટલા હૃદયના પ્રેમથી આ મહારાજ પધરાયા છે ને તમે બધા પણ વોટ્સઅપ દ્વારા દર્શન ન મળતા હોય તો આપણા મંદિરના દરેક ફ્લાયરોમાં પેમ્પ્લેટમાંની જાહેરાત હોય છે તમે એમાં ઉમેરજો તમને ડેલી દર્શન મળશે તમને મળે તો તમારા પરિવારમાં તમારા સર્કલમાં તમારા મિત્રોમાં દર્શન બીજાને ફોરવર્ડ કરજો એકવાર ભગવાન શ્રીહરીના અવાક બનીને જે દર્શન કરે છે

જરીના તાર ભરેલી મનોહર પાઘ શ્રીહરીને મસ્તકે હતી ગુલાબના ગુચ્છ બંને કાન ઉપર હતા ગુલાબના તોરા બાજુ બંધ હતા સોનાના જળાવ કડા કાંડામાં પહેર્યા હતા જળાવની અંગૂઠી દસે આંગળીઓમાં પહેરી હતી ડાબા હાથમાં ઘોડાની લગામ હતી જમણા હાથમાં રૂમાલ હતો રસ્તામાં ધીરે ધીરે ચાલતા શ્રીહરી ધોરાજી નગરમાં પધારી રહ્યા હતા નગરને પૂર્વ દરવાજે શ્રીહરી જ્યારે પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થઈ ગયો હતો તે વખતે અનેક પ્રકારની મસાલો લાવીને પ્રગટાવી ગામની વચ્ચે બજારમાં શ્રીહરિની સવારી ઘણી શોભતી હતી આગળના ભાગમાં ઘણા સંતો વાજિંત્ર વગાડીને ઉત્સવના પદ બોલતા હતા સાથોસાથ અપાર હરિભક્તોની શોભા પણ અદભુત થઈ હતી પૂર્વાસી ભક્તો જ્યારે એકદમ સામા આવી ગયા ત્યારે પરસ્પર મળીને મુખથી જય જયનો ધ્વનિ કરતા હતા ભક્તો મનના પુષ્કળ ભાવથી શ્રીરીને પગે લાગ્યા શુદ્ધ બુદ્ધિના ભક્તોએ ફૂલહાર પહેરાવ્યા ફળોની ભેટ મૂકી કૃપા કરીને અહીં ભલે પધાર્યા દર્શન દઈને અમારા જન્મને સુફળ કર્યો છે આવું બોલવા લાગ્યા દયાળુ શ્રીહરિએ પૂરના ભક્તોને દર્શન દીધા પછી તુરંત પૂરની બહાર નીકળી આવ્યા પૂર્વ દિશામાં એક અનુપમ લાલવડ નામે વડનું ઝાડ હતું દેવો મનુષ્ય મુનિઓના મહારાજા શ્રીહરિએ લાલ વડે ઉતારો કર્યો સમતોને હરિભક્તોનો કોઈ ભાર ન હતો તે બધાને સાથે લઈને શ્રીહરિએ એક મોટી સભા કરી તેના મધ્યે ભૌભય હારી સ્વયં બિરાજમાન થયા વાહ એવી મધુર કથાઓ છે ધોરાજીની જેણે દર્શન કર્યા હશે આજે પણ ધોરાજીમાં સંપ્રદાયના એક મહાન સંત મોહન સ્વામી ખૂબ પવિત્ર સંતા ત્યાં રહે છે પ્રસાદીનું મંદિર છે પ્રસાદીની અનેક જગ્યાઓ છે અમે સંતોએ ઘણી દર્શન કર્યા છે આ લાલવડવાળી પ્રસાદીની જગ્યા ત્યાં મહારાજે સૌથી વિશાળ મોટી સભાનું આયોજન કર્યું સંતો હરિભક્તો કોઈ પાર હતો નહીં બધાને સાથે લઈને શ્રીહરી એક મોટી સભા કરી તેના મધ્યે હારી સ્વયં બિરાજમાન થયા નક્ષત્ર મંડળની વચ્ચે ચંદ્રમા શોભે તેમ શ્રીહરિનું સ્વરૂપ ભક્તોની વચ્ચે બિરાજતું હતું ત્યાં એક નંગ જડિત સોનાથી મઢેલો રથ જોયો શ્યામસુંદર શ્રીહરિ તે રથ ઉપર બેઠા બાજુમાં સુખધામ રામદાસ સ્વામી બેઠા હતા તે વખતે બધા હરિભક્તો વિવિધ પ્રકારની પૂજા લાવ્યા ઘરેણા અને વસ્ત્રો અનંત તથા અપાર હતા જાત જાતના ફુલહાર હતા ઘણી જાતના મેવાની મીઠાઈઓ હતી સુંદર કેસર ભેળવેલું ચંદન હતું આપણા મંદિરમાં પણ હરિભક્તો પાટોત્સવમાં કેનેડાથી કોઈ ભક્તો આવ્યા હોય કંઈક લઈને આવે શિકાગોથી ભક્તો આવ્યા કંઈક લઈને આવે ફ્લોરિડાથી ભક્તો આવ્યા કંઈક લઈને આવે મેકન જ્યોર્જિયાથી ભક્તો આવ્યા કંઈક લઈને આવે કેટલા બધા પ્રકારના ભક્તોએ જુદા જુદા મહારાજને માટે કોઈ સૂકો મેવો કોઈ નાનું મોટું ઘરેણું કોઈ મહારાજ માટે કોઈક વસ્ત્ર કોઈ રૂમાલ કોઈ ફૂલ શિકાગોથી જીગર ભગતના મમ્મી આવ્યા એમની સાથે કોઈ નવા સત્સંગી ભક્ત જે કથા સાંભળે છે લાઈવ કથા દ્વારા પીવડા ઘનશ્યામના દર્શન કર્યા છે ન્યુ મંદિરમાં ક્યારે આવ્યા નથી પણ એમણે મહારાજના હાથ માટેના એવા સરસ મજાના ફૂલના ગુચ્છ બનાવીને છેક શિકાગોથી મોકલ્યા કેમરા વતી આ પુષ્પના ગુચ્છ ખાસ સંતોને વિનંતી કરજો કે મહારાજના હાથમાં આપે અમારો પ્રેમ ભગવાનના હાથ સુધી ભગવાનના ચરણ સુધી ક્યારે પહોંચે હું કહેવાય એ માગું છું કે ભગવાન શ્રીહરીની આ પરંપરા છે પ્રેમનો આ સ્વભાવ છે સમર્પણની વાતો કરવી ન પડે ઓટોમેટિક સમર્પણ થઈ જ જાય ગુરુજીનો જન્મદિવસ હતો આપણે જોયું કેટલા બધા ભક્તોએ નાની મોટી સરપ્રાઇઝ જુદી જુદી પ્રકારની કોઈ ગિફ્ટ કોઈ પત્ર કોઈ ગિફ્ટ કાર્ડ કોઈ બર્થ ડે કાર્ડ કોઈ બીજું કંઈક બસો જેટલા ભક્તો રજા પાડીને ગુરુજી એટલા રાજી થઈ આટલા બધા ભક્તો રજા પાડીને આવ્યા છે અમારા દર્શન કરવા માટે અમારો જન્મદિવસ જાણીને આવ્યા છે અમને વિદાય આપવા માટે આવ્યા છે ગુરુજીની આંખો ખરેખર ભીની થઈ ગઈ પ્રેમનો આ સ્વભાવ છે છોડાવવું ન પડે ઓટોમેટિક છૂટી જાય કેવું ન પડે ઓટોમેટિક કે કરવા જ લાગે એટલા માટે ભક્તો તમે તમારા પરિવારમાં તમે મંદિરમાં બધી જગ્યાએ આવો છો બસ ગુરુજીનો એક સંકલ્પ છે કે આપણું જીવન એકાંતિક બનાવીએ અને આપણે એકાંતિક બનીશું ને તો આપણો પરિવાર એકાંતિક થશે આપણો સત્સંગ એકાંતિક થશે આપણો આ સમાજ એકાંતિક થશે શરૂઆત આપણાથી કરીએ મહારાજ માટે અનેક પ્રકારની ભેટો હરિભક્તો લઈને આવે છે હરિભક્તોએ પહેલા શ્રીહરીની પૂજા કરી શ્રીહરી અપાર શોભા ધારણ કરી પછી રામદાસ સ્વામીની પૂજા કરી પછી અનુક્રમે સંતોની પૂજા કરી અત્યંત એવા પ્રેમથી આરતી ઉતારી પછી રથ ઉપર ઉભા થઈને શ્રીહરી ભર નારાયણ ધૂન કરાવી ધૂનના અવાજથી બધું આકાશ ગુંજી ઉઠ્યું નારાયણ ધૂનના શબ્દને સાંભળીને બ્રહ્મા શંકર દેવરાજ ઇન્દ્ર બધા તુરંત પોતાનું સ્થાન અને કામકાજ છોડીને વિમાનમાં બેસી ત્યાં આવી પહોંચ્યા તેમણે આનંદ અને ઉત્સાહથી પુષ્પોની અને ચંદનની વૃષ્ટિ કરી અનેક પ્રકારના વાજિંત્ર વગાડીને ગાંધર્વોએ મહાન ગીત ગાયા તે સમયે ભગવાનનું ધ્યાન કરવામાં તલ્લીન રહેનારા સંતો અને તેવા જ ગ્રહસ્તરી ભક્તોએ મહાન દિવ્ય ભાવ જોયો તેથી તેમના હૃદયમાં દિવ્ય આનંદ છવાઈ ગયો પછી ત્યાં સહુના અલગ અલગ ચોકા કરીને રસોઈ કરાવી તેમાં પ્રથમ કરુણાપૂર્ણ શહેરીને હેતથી જમાડ્યા તેમની કરુણા તેમની કરુણાનું મુખથી વર્ણન કરી શકાતું નથી તે વખતે સૌ સંતોએ શ્રીહરિને થાળ જમાડ્યો પાર્ષદોને દરબારોને અને અપાર હરિભક્તોને પણ પીરસીને જમાડ્યા જમી લીધા પછી સૌ હરિભક્તો જ્યાં પોતાનો ઉતારો હતો ત્યાં આવીને બેઠા પ્રેમ ભાવથી શ્રીહરિનું યશોગાન કરવા લાગ્યા તે સમયે આખું સ્થાન આખું ગામ ગોકુળ ગામ થઈ ગયું ગોકુળિયું ગામ બની ગયું વૃંદાવન જેવું થઈ ગયું અને આવતીકાલે જન્માષ્ટમીનો દિવસ છે આપણા લોયાધામને ધામને પણ આપણે ગોકુળ જેવું બનાવવાનું છે અને આનંદની વાત કે આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ આપણે ઉજવીશું પણ આજ દિવસે આજ પવિત્ર તિથિએ આપણા નિષ્કામ સ્વામીનો જન્મદિવસ છે એટલે આવતીકાલે બધા ભક્તોને મારી વિનંતી સાંજે પાંચથી આઠ ત્રણ કલાકનો સુંદર ધૂન કથા કથાવાર્તા જન્મોત્સવ રાસ મટકી ફોડ આ બધા જુદા જુદા નાના નાના કાર્યક્રમો રાખ્યા છે બધા ભક્તોને મારી વિનંતી શ્રીજી મહારાજની પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા છે લોંગ વીકેન્ડ હોય ઘણા બધા ફરવાની તૈયારી કરે છે પણ આપણે બીજે ક્યાંય ફરવા જવું હોય તો રવિવારે જજો સોમવારે જજો પણ આવતીકાલે સાંજે મહારાજના સાનિધ્યમાં જન્માષ્ટમીનો કરવા માટે જરૂરથી પધારજો બધા આવજો ગોકુળ ગામ જેવું વાતાવરણ થયું શ્રીહરીએ એક તેમની સુરક્ષાનો પ્રબંધ કર્યો ના શ્રીહરીએ એક મસાલીને સાથે લીધો અને પ્રત્યેક ભક્તના ઉતારે ગયા સહુને કુશળ પૂછીને તેમની સુરક્ષાનો પ્રબંધ કર્યો રાત્રે હરિભક્તોના ઉતારે મહારાજ ફરવા લાગ્યા ભક્તો મજામાં છો ને કઈ વસ્તુની જરૂર હોય તો કહેજો કોઈનો વિશ્વાસ ન કરતા સુરક્ષાની મહારાજે સેફટી માટે સિક્યોરિટી માટે હરિભક્તોને કેવી સલાહ આપી કઈ ભેટ સોગાદ હોય તમારી પાસે વધારે તો અમને જમા કરાવી દેશો આ રીતે સહુ હરિભક્તોની સાર સંભાળ લઈને શ્રીહરિ પોતાના સર્વ ભક્તોનું હિત મનમાં વિચારતા વિચારતા પોઠી ગયા હરિભક્તો શ્રીહરિને જ પોતાના માતા પિતા કે કુટુંબના રૂપમાં માનતા હતા જુઓ એના માટે માતા ગણો એના માટે પિતા ગણો ભગવાન શ્રીનો પ્રેમ એવો હતો ને હજાર હજાર માનો પ્રેમ કરોડ કરોડ પિતાનો પ્રેમ પણ પાછો પડે એવો ભગવાન શ્રીહરિનો પ્રેમ હતો અને આપણા લોયાધામ પરિવારમાં તમે જુઓ ગુરુજીને પૂછીને હરિભક્તો કેવા કેવા નાનામ નાની વાત હોય ગુરુજી જેમ કહે એમ કરીશું